પીઝલર ડી એક પછી એક ચડિયાતી વેરાઇટીઝ તમે શીખી રહ્યા છો સતત 3 દિવસથી. અને આમ જુઓ તો વાનગીને સિઝલર પ્લેટ પર પીરસવું એ વાનગીનું એક ડ્રામેટિક ઇન્ટ્રોડક્શન છે. તમને જાણીને નવાઈ લાગશે કે 70ના દાયકામાં એક આખો ટ્રેન્ડ હતો કે જ્યારે પાર્ટીઝમાં કે પછી કોઈ ગેટ ટુગેધરમાં દરેકે દરેક વાનગી સિઝલર પ્લેટ ઉપર સર્વ થતી અને એ પણ કોર્સ વાઇઝ. તો આજે આપણે પણ શીખીશું એક ફેન્ટાસ્ટિક સિઝલર વિથ કુકિંગ એક્સપર્ટ આરએલ કોટક, જેમાં તેઓ બનાવશે પંજાબ ગ્રીલ સિઝલર. અને ત્યારબાદ અંગૂર તુવેર દાળમાંથી એક સરસ મજાની વેરાયટી દાલ ગુજિયા વિથ હની ચીલી સોસ. તો ચાલો બિલકુલ રાહ નહીં જોઈએ, શરૂ કરી દઈએ તમારો ફેવરેટ અંગૂર તુવેર દાળ રસોઈ શો. પંજાબી ફૂડ કે પંજાબી ક્યુઝિન ની વાનગીઓ બધાની ફેવરેટ હોય, કોઈ ના જ ના પાડી શકે એના માટે. એકદમ સાચી વાત છે. અને મિત્તલ, સિઝલર એક એવી ડિશ છે કે જે યુઝ્યુઅલી યંગસ્ટર્સ જ પસંદ કરતા હોય છે, લાઈક મોટાઓને ઓછું ભાવતું હોય છે સિઝલર. અને એનું રીઝન એ છે કે સિઝલર્સ યુઝ્યુઅલી ઇન્ટરનેશનલ ક્યુઝિનની ડિશિઝમાંથી બનતા હોય છે, એટલે જ અત્યારે મેં પંજાબી ફ્લેવરનું સિઝલર લીધું છે કે જે યંગસ્ટર્સ નહીં પણ મોટાઓને બી ભાવે. બરાબર છે, એટલે ઘરે જ્યારે બનાવીએ એટલે બધા એન્જોય કરે. ઓકે, તો પંજાબી ગ્રીલમાં કઈ કઈ વાનગીઓ છે? સૌથી પહેલા બર્ન્ટ ઓનિયન રાઈસ બનાવીએ છીએ, એની પછી ગાર્લિક સોટીડ વેજીટેબલ્સ છે, એની પછી સેવરી જામુન છે, અને પછી સ્પિનેચ સોસ છે. શું વાત છે, એકદમ ફ્લેવરફુલ સિઝલર બનવાનું છે. એટલે અત્યારે સૌથી પહેલા આપણે બર્ન્ટ ઓનિયન રાઈસ લઈએ છીએ, એટલે ઓનિયનની બર્ન્ટ ફ્લેવર લઈશું. ઓનિયનની બર્ન્ટ ફ્લેવર છે, અને જે રાઈસ જે મેં કુક કર્યા છે એમાં બહુ જ પ્રોમિનન્ટ ઇલાયચીની ફ્લેવર છે, કાર્ડમમની ફ્લેવર છે, એટલે મિક્સ ફ્લેવર છે. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. એના માટે રાઈસ છે કુક કરેલા, સ્લાઈસ કરેલી ઓનિયન છે, ગ્રીન ચીલીઝ છે અને મીઠું છે. બરાબર, તો શરૂ કરીએ. યસ, ગેસ ઓન કરીએ, ઓઇલ લઈશું. નીઅરલી 3 ટીસ્પૂન એકદમ થિન સ્લાઈસ કરેલી ઓનિયન્સ છે એ લઈએ છીએ. 2 ઓનિયન લીધી હતી અને એને સ્લાઈસ કરી દીધી હતી, અને એકદમ ફાસ્ટ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી એને કુક કરવાની છે. ઓકે, અને એકદમ થોડી ક્રિસ્પી થઈ જશે અને બ્રાઉન થઈ જશે. રાઈટ, અને એટલું ધ્યાન રાખવાનું કે આ સ્ટેજ પર મીઠું એડ નથી કરતા. મીઠું એડ કરવાથી બ્રાઉન નહીં થાય ઓનિયન, એ કુક થઈ જશે. અચ્છા, આપણે કુક નથી કરવાની પણ બ્રાઉન કરવાની છે. તો સિઝલર ની વાત કરીએ તો તમને કેવા કેવા સિઝલર ખાવા ગમે છે? મને સાચું કહું તો ઇન્ટરનેશનલ ક્યુઝિન કરતા મને ફ્યુઝન કરેલા સિઝલર્સ વધારે ગમે છે, જેમાં અલગ અલગ ક્યુઝિન્સ ની રેસિપીઝ નું ફ્યુઝન કરેલું હોય. અને ઇન્ડિયન ફ્લેવર ના સિઝલર્સ મને વધારે ગમે છે. બરાબર છે, અને એના માટે જ આજે પંજાબ ગ્રીલ. યસ, ઓનિયન્સ એકદમ બ્રાઉન થઈ ગઈ છે અને ક્રિસ્પ થઈ ગઈ છે. ગ્રીન ચીલીઝ એડ કરીશું 1 ટેબલ સ્પૂન. મેં રાઈસ કુક કરેલા છે, 1 વાટકી ચોખા હોય તો એની અંદર 15-20 જેટલી ઇલાયચી નાખી હતી. અચ્છા, અને એને 2 ટેબલ સ્પૂન ઓઇલમાં રોસ્ટ કર્યા, રાઈસ અને ઇલાયચીને, અને પછી એની અંદર 1.5 કપ જેટલું પાણી નાખીને એને માઇક્રોમાં કુક કરેલા છે. ઓકે, અને એકદમ છુટ્ટા ભાત છે. હા હા, એટલે ઇલાયચીની ખૂબ જ સરસ ફ્લેવર આવશે. યસ, રાઈસમાં ઓલરેડી સોલ્ટ એડ કરેલું છે એટલે ઓનિયન્સ જેટલું જ એડ કરવાનું છે.
गैस ऑफ कर दे। यस। और राइस ने एक बोल में ट्रांसफर करी सो। સિઝલરની ફર્સ્ટ રેસિપી બર્ન્ટ ઓનિયન રાઈસ રેડી છે. હવે ગાર્લિક સોટેડ વેજીટેબલ્સ કરીએ. ઓકે, એટલે રાઈસમાં આપણે બર્ન્ટ ઓનિયનની ફ્લેવર દીધી છે અને વેજીટેબલ્સમાં આપણે ગાર્લિકની ફ્લેવર લઈએ. શું વાત છે, પંજાબી ફ્લેવર. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બ્રોકલી અને બેબી કોર્નને પાર બોઇલ કરેલા છે, બેબી પટેટોઝને બોઇલ કરેલા છે, બટર છે, ચીલી ફ્લેક્સ છે, મીઠું છે ને ફાઇન ચોપ કરેલું ગાર્લિક છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ગેસ ઓન કરીએ. બટર લઈએ છે 1 ટેબલ સ્પૂન, 4 કળી લસણ ને ફાઇન ચોપ કરેલી છે, 4 કળી લસણ ને ફાઇન ચોપ કરેલી છે. પંજાબી ફ્લેવર છે તો આપણે રાજમા છે કે બીજા કોઈ બીન્સ, ઓર વેજીટેબલ્સમાં ઇન્ડિયન વેજીટેબલ્સ જેમ કે કેપ્સિકમ છે, એ બધા લઈ શકીએ. રાજમા અને બીન્સની વાત કરીએ તો જ્યારે પણ આપણે સિઝલર બનાવતા હોઈએ ત્યારે સિઝલરની બધી જ રેસિપીઝમાંથી એવું કહી શકાય કે 50% વેજીટેબલ્સ હોવા જોઈએ. લાઈક વેજીટેબલ્સનું જગ્યા જે કહેવાય ને કે બહુ જ પ્રોમિનન્ટ જગ્યા છે સિઝલર્સમાં, એટલે રાજમા અને બીન્સ લેવા હોય કોઈ પણ ટાઈપના તો તમે રાઈસના ફોર્મમાં લઈ શકો છો. લાઈક રાજમા બીન્સવાળા રાઈસ લઈ શકો છો, બીન્સ વાળો સોસ લઈ શકો છો, બટ વેજીટેબલ્સ તો બહુ જ વધારે પ્રપોર્શનમાં હોવા જોઈએ. અને યસ, ઇન્ડિયન વેજીટેબલ્સ તમે લઈ શકો છો. પંજાબ ગ્રિલ છે તો તમે બ્રોકલીની જગ્યા પર ફ્લાવર છે, કોલીફ્લાવર લઈ શકાય છે, કેરેટ્સ લઈ શકાય છે, ફ્રેન્ચ બીન્સ લઈ શકાય છે, કેપ્સિકમ્સ લઈ શકાય છે, બેલ પેપર્સ લેવાય છે, તો ઇન્ડિયન વેજીટેબલ્સ લઈ શકાય છે. બટ જેમ મેં કીધું કે મને ફ્યુઝન સિઝલર્સ ગમે છે, સો ફ્લેવર ઇઝ પંજાબી, બટ વેજીટેબલ્સમાં વી કેન ટેક ઇન્ટરનેશનલ વેજીટેબલ્સ. ગાર્લિક રોસ્ટ થઈ ગયું છે, બ્રોકલી છે ને બેબી કોર્ન છે એ એડ કરીશું. એક મોટો બાઉલ વેજીટેબલ્સનો છે અને ઓલમોસ્ટ 8 થી 9 જેટલા બેબી પટેટોઝ છે. સીઝનિંગ કરીશું, સોલ્ટ એડ કરવાનું છે, ચીલી ફ્લેક્સ એડ કરીશું ઓલમોસ્ટ 1 ટીસ્પૂન. અને સિઝલર પ્લેટમાં જે વેજીટેબલ્સ છે એનો લુક પણ બહુ જ સરસ લાગતો હોય. યસ, એની ક્રન્ચીનેસ જે છે એ ખાવાની પણ બહુ મજા આવતી. એકદમ સાચી વાત છે. અને સિઝલર એક એવી ડિશ છે કે જ્યારે તમે એક સાથે બધું ખાઓ છો ત્યારે રાઈસ છે, સોસ છે, બધું એકબીજા સાથે મર્જ થઈ જાય છે, બટ વેજીટેબલ્સ જ એવા છે કે જે સ્ટેન્ડ આઉટ થાય છે. એટલા માટે વેજીટેબલ્સમાં તમે બહુ જ કલરથી પ્લે કરી શકો છો. ડિફરન્ટ કલર્સના વેજીટેબલ્સ લઈને તમે સિઝલર પ્લેટને વધારે લુક્સમાં વધારે સારી કરી શકો છો. ટેસ્ટમાં તો ઓફકોર્સ સરસ જ લાગે છે, બટ લુક્સમાં પણ સરસ દેખાડી શકાય છે. વેજીટેબલ્સને જ્યારે પણ તમે સોતે કરો ત્યારે ધ્યાન રાખવાનું કે એને હંમેશા ફાસ્ટ ફ્લેમ પર જ સોતે કરવાના છે. સ્લો ફ્લેમ પર સોતે કરવાથી એની જે ક્રન્ચીનેસ છે એ જતી રહે છે. ઓકે, સિઝલર પ્લેટને સિઝલ કરવા માટે હંમેશા વેજીટેબલ ઓઇલ કે પછી કુકિંગ ઓઇલનો ઉપયોગ થાય છે. મિનરલ ઓઇલ આમાં યુઝ નથી થતું હોતું. અત્યારે સરસ મજાના વેજીટેબલ્સ સોતે થઈ રહ્યા છે, તો લઈ લઈએ એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ યોર ફેવરિટ અંગુર તુવેરડા રસોઈ શો. પંજાબ ગ્રિલ સિઝલરમાં હવે આગળની વાનગી શીખી લઈએ. આનંદ, હવે સિઝલર માટે સેવરી જામુન લઈએ છે. યસ. અચ્છા, એટલે ગુલાબ જામુન? ગુલાબ જામુન પણ સેવરી છે. અચ્છા, એટલે કઈ રીતે સેવરી બનશે? આપણે એમાં ચીઝ સ્ટફ કરીએ છે અને માવાના જામુન છે, પણ એમાં થોડુંક સોલ્ટ એડ કરીએ. ઓકે, બરાબર છે. એટલે એક સ્વીટ ડિશને આપણે સ્ટાર્ટરમાં કન્વર્ટ કરી દીધી છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચીઝ છે, મેંદો છે, ગુલાબજામુન માટેનો માવો છે, મીઠું છે ને દૂધ છે. રાઈટ, તો શરૂ કરીએ. યસ, પહેલાં ગેસ ઓન કરીએ, ઘીને ગરમ કરવા મૂકવાનું છે. 100 ગ્રામ જેટલો માવો લીધો છે. એમાં જે પણ કણી હોય એને એકવાર કાઢી લેવાની છે. ઓકે,
અને મોડો માવો જ લઈશું. યસ, ગુલાબ જામુન તો એમ પણ આપણા પણ બહુ જ ફેવરેટ હોય છે, મતલબ ગુજરાતીઓના પણ બહુ જ ફેવરેટ હોય છે. દિવાળીમાં કે પછી કોઈ એવું સ્પેશિયલ ગેટ ટુગેધર હોય ત્યારે ઘરે ગુલાબ જામુન બનતા જ હોય. એકદમ સાચી વાત છે મિત્તલ, અને હું એવું કહીશ કે ગુલાબ જામુન ખાલી ગુજરાતીઓના નહીં બટ થ્રુ આઉટ ધ વર્લ્ડ જે જે રેસ્ટોરન્ટમાં ઇન્ડિયન ફૂડ મળે છે ત્યાં ડેઝર્ટમાં ગુલાબ જામુન હોય જ છે. યસ ઓફકોર્સ, એટલે તમે વર્લ્ડમાં ગમે ત્યાં ટ્રાવેલ કરો ગુલાબ જામુન તો તમને મળશે જ. પણ અત્યારે એનું સેવરી વર્ઝન થઈ રહ્યું છે. યસ, પ્રોપરલી એની બધી જે કણી છે એ નીકળી ગઈ છે. ઓકે, 100 ગ્રામ્સ માવો હોય તો 1 ટેબલસ્પૂન જેટલો મેંદો લેવાનો છે. અને પિંચ સોલ્ટ. પ્રોપરલી મિક્સ કરવાનું છે. એટલે આપણે ગુલાબ જાંબુનું જે રેડી પેકેટ આવે છે એ તો નહીં યુઝ કરી શકીએ ને, બીકોઝ એ થોડું સ્વીટ હોય છે. યસ, એટલે એ નહીં યુઝ કરવાનું, બને ત્યાં સુધી માવો જ લેવાનો. અને અગર એ પેકેટ યુઝ કરતા હો તો એની અંદર મીઠું થોડુંક આગળ પડતું લઈને અને થોડો ગરમ મસાલો છે કે એવો કોઈ પણ સેવરી ઇન્ગ્રેડિયન્ટ અંદર એડ કરશો તો તમે યુઝ કરી શકશો. અચ્છા, દૂધ એડ કરીશું ત્યારે પહેલાં 1 ટીસ્પૂન જેટલું મિલ્ક એડ કરવાનું છે. એટલે આનો લોટ પણ આપણે જે ગુલાબ જાંબુ માટે બાંધતા હોઈએ છે એવો જ કરવાનો છે. યસ, એવો જ કરવાનો છે. આના ડોને થોડુંક મસળવાનું છે બીકોઝ ગુલાબ જાંબુ અગર ક્રેક પડશે તો મજા નહીં આવે. એકવાર ચેક કરી લેવાનું કે જ્યારે તમે એની ગોળી વાળો છો, બોલ્સ વાળો છો ત્યારે ક્રેક નથી પડતી ને, એ જોવાનું છે. ધીસ મીન્સ ઇટ ઇઝ પરફેક્ટ. બરાબર છે, અને એવું લાગે કે ક્રેક્સ પડે છે તો શું કરાય? તો થોડુંક મિલ્ક એડ કરીને ફરીથી એને મસાળવાનું છે. અચ્છા, એના ઇક્વલ સાઈઝના બોલ્સ વાળી લઈશું. ઓકે, અચ્છા એટલા મોટા રાખી. યસ, મોટી સાઈઝ ના કરીશ બીકોઝ આપણે એમાં ચીઝ સ્ટફ કરવાની છે. તો આ સિઝલર માં આપણે બીજા કોઈ સ્ટાર્ટર એડ કરવા હોય તો કયા સારા લાગે? તમે કોઈ કબાબ લઈ શકો છો, કબાબ ની અંદર કઈ સ્ટફ કરી શકો છો, કોઈ પણ બેઝિક કબાબ લઈ શકાય છે. ઓકે, અને એ કબાબ ની સાથે સ્પિનચ સોસ જે અત્યારે આપણે બનાવવાના છે એ બહુ જ સરસ લાગે છે. ઓકે, ચીઝ લઈએ છે, ત્યારે બેઝિક ચીઝ જ લીધી છે. એકદમ પ્રોપર સીલ કરીને એને શેપ આપી દઈએ. એટલું જ ધ્યાન રાખવાનું કે બને એટલી ઓછી ક્રેક્સ હોવી જોઈએ. અગર તમને જરૂર પડે તો તમે ઘી વાળા હાથ કરીને પણ કરી શકો છો. ઓકે, નોર્મલી સીઝનમાં આપણે ચીઝ બોલ્સ છે કે પછી પોટેટો સ્માઈલીસ છે એવું બધું મૂકતા હોઈએ છે, અને અત્યારે સરસ મજાના સેવરી જામુન લઈએ છે. નામાં ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ગુલાબ જાંબુ વાળતા હો ત્યારે થોડોક એનો ડો સુકાઈ જાય તો એને મસળતા જવાનું છે અને પછી એને વાળતા જવાનું છે.
ઘી ગરમ થઈ ગયું છે અને ઘીમાં ફ્રાય કરીએ. ઓકે. થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. ઓકે. અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. યસ, મીડિયમ ફ્લેમ પર. ઓકે. અને એને બહુ હલાવતા નથી. ના. અને બને ત્યાં સુધી જ્યારે પણ ગુલાબજામુન ફ્રાય થતા હોય ત્યારે એમાં કોઈ પણ સ્પેટ્યુલા કે કંઈ ટચ નહીં કરવાનું. ઓકે. એમનેમ જ એને રોલ કરવાના અને ફ્રાય થવા દેવાના. યસ. એકદમ ફટાફટ તળાઈ જાય છે. યસ. ગેસ ઓફ કરીએ. તો સેવરી જામુન બી રેડી છે. યસ. હવે સ્પિનેચ સોસ બનાવીએ. સ્પિનેચ સોસ એટલે સ્પિનેચમાંથી સરસ મજાનો સોસ બનવાનો. યસ. સોસ ખૂબ જ જરૂરી હોય છે સિઝલર માટે. એકદમ સાચી વાત છે. હાર્ટ ઓફ ધ સિઝલર કહી શકાય છે સોસને. અગર તમારા સોસમાં ફ્લેવર થોડુંક પણ પ્લસ માઇનસ હોય તો એવું કહેવાય કે સિઝલરનો ટેસ્ટ નથી સારો. એક્ઝેક્ટ. બીકોઝ જે પણ વેજીટેબલ્સ છે, રાઈસ છે, બધામાં ખાલી બેઝિક ફ્લેવર્સ રાખો તો પણ ચાલે, બટ યોર સોસ હેઝ ટુ બી વેરી મચ ફ્લેવરફુલ. ઓફ કોર્સ. અને અત્યારે એવું જ કંઈક છે ને, કારણ કે આપણે વેજીટેબલ્સ ને રાઈસમાં એટલી બધી ખાસ પ્રોમિનન્ટ ફ્લેવર નથી, બટ સોસ એકદમ સરસ મજાનો. હા, એક્ચ્યુઅલ પંજાબી તડકા કહી શકાશે સોસમાં. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સ્પિનચની પ્યોરી છે, દહીં છે, ટોપરું છે, કાજુ છે, આદુ છે, મગજતરીના બી છે, ખસખસ છે, મીઠું છે, લીલા મરચા છે, લસણ છે ને પંજાબી મસાલો છે. ઓકે, તો શરૂ કરીએ. યસ. સૌથી પહેલા આપણે એક પેસ્ટ બનાવવાની છે. ફ્રેશ નારિયેળ લઈએ છે, 2 ટેબલસ્પૂન. કાજુ લઈએ છે, 2 ટેબલસ્પૂન. આદુ 1 ટીસ્પૂન. ગાર્લિક 1 ટીસ્પૂન. લીલા મરચા છે 1 ટીસ્પૂન. મગજતરીના બી છે એ પણ 1 ટીસ્પૂન. ખસખસ છે 1 ટીસ્પૂન. એક ચમચી દહીં એડ કરીશું, એને પ્રોપરલી ગ્રાઇન્ડ થવામાં યુઝફુલ થશે. ફરીથી થોડુંક દહીં એડ કરીશું. એટલે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. ફાઇન પેસ્ટ નહીં, બટ બને ત્યાં સુધી જેટલું ગ્રાઇન્ડ કરી શકો એટલું કરવાનું. ઓકે. પેસ્ટ રેડી થઈ ગઈ છે. તું જોઈ શકે છે. પ્રોપર પેસ્ટ રેડી થઈ ગઈ છે. ઓકે. હા, હવે ગેસ ઓન કરીએ. ઓઇલ લઈશું. ટુ ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે. ઓકે. એની અંદર જે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ એડ કરવાની છે. અને પ્રોપરલી મિક્સ કરવાનું છે. ઓકે. એક્ચ્યુઅલીમાં આપણે જ્યારે પંજાબી ગ્રેવી બનાવતા હોઈએ અને જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય ને એ જ બધા ઓલમોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે યુઝ કરે. યસ. બસ એટલું છે કે આની જે કુકિંગ પ્રોસેસ છે અને કન્સિસ્ટન્સી જે છે એ સોસ જેવી હશે, એટલે થોડીક લિક્વિડાઈઝ્ડ કન્સિસ્ટન્સી હશે. આ પેસ્ટને થોડી કૂક થવા દેવાની છે, બીકોઝ આપણી સ્પિનચની જે પ્યોરી છે એ તો કૂક્ડ જ છે, એટલે પેસ્ટમાંથી જેટલી પણ કચાશ હોય એ નીકળી જવી જોઈએ. રાઈટ. સીઝનિંગ કરીશું. પંજાબી ગરમ મસાલા છે એ લઈએ છે, ઓલમોસ્ટ 1 ટેબલસ્પૂન, બીકોઝ આમાં બીજો કોઈ જ ફ્લેવર એડ નથી કરતા, કોઈ રેડ ચીલી કે ધનિયા જીરા પાવડર કે કંઈ જ એડ નથી કરતા, ખાલી ગરમ મસાલાનો જ ફ્લેવર છે. અને સોલ્ટ લઈશું. સોલ્ટ પણ માપીને લેવાનું છે, બીકોઝ સ્પિનચ થોડી સોલ્ટી જ હોય છે.
પ્રોપરલી મિક્સ કરી લઈએ. દહી એડ કરીશું હાફ કપ. અને દહીં કેવું હોવું જોઈએ? મોડું. સ્પિનેચની પ્યોરી બનાવેલી છે. સ્પિનેચને ચોપ કરીને પછી પાણી ગરમ થાય એટલે એની અંદર સ્પિનેચ એડ કરીને પછી એને 5 મિનિટ્સ માટે રહેવા દેવાની છે. પછી તરત જ એને ઠંડા પાણીમાં લઈ લેવાની છે અને પછી ઠરે એટલે એને પ્યોરી કરી લેવાની છે. ઓકે, મેક શ્યોર કે જ્યારે પણ સ્પિનેચની પ્યોરી કરો ત્યારે એકદમ ગ્રીન રહેવી જોઈએ. એટલે થોડીક પણ ઓવરકુક થશે ગરમ પાણીમાં તો એ તરત જ બ્લેક પડી જશે. ઓકે, અત્યારે મેં 500 ગ્રામ સ્પિનેચની પ્યોરી કરેલી છે. રાઈટ. બસ હવે આને નિયરલી 5 to 10 મિનિટ્સ માટે કુક થવા દઈશું. ઓકે, પંજાબી ફ્લેવર્સ બધાની ફેવરેટ હોય અને અત્યારે આ ફ્લેવર તમને સિઝલરમાં મળવાની છે. આઈ નો કે તમને સિઝલર એસેમ્બલ કરવાની ઉતાવળ છે, પણ એક નાનકડો વિરામ લઈ લઈએ. આગળ છે તમારું તમારા મનપસંદ અંગૂર તુવેરદાળ રસોઈ શોમાં. હવે સિઝલરને એસેમ્બલ કરી લઈએ. આનંદ, હવે ફાઇનલી સિઝલરને એસેમ્બલ કરીએ છીએ. ફાઇનલી. ઓકે, કેબેજ છે. યસ, અને ગ્રેટ કરેલી છે. હા, રાઈસ લઈએ છે. સૌટીડ વેજીટેબલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ વગર બી એવું કહી શકાય કે સિઝલર ઇઝ ઇનકમ્પ્લીટ. યસ, એટલે જેવું સિઝલર આવે ને એમાં સૌથી પહેલી વસ્તુ ખાવાની ચાલુ થાય તો એ ફ્રેન્ચ ફ્રાઈઝ. સેવરી જામુન્સ છે અને એક સ્ક્યુઅર સ્ટિકમાં લઈ લઈએ છે. સોસ, હાર્ટ ઓફ ધ સિઝલર. એકદમ અનઇવન જ પોર્ક. યસ, સારા એવા પ્રપોર્શનમાં સોસ પોર કરવાનો છે. એન્ડ લાસ્ટમાં ચેરી ટમેટોઝ. ઓકે, હવે ફાઇનલી અને વુડન પ્લેટ પર લઈ લઈશું. ફ્રોઝન બટર છે, અત્યારે ઓલરેડી સીઝલ થઈ રહ્યું છે, બટ સ્ટીલ થોડુંક મૂકીશું. તો વેરી ડિલિશિયસ, વેરી યમી એન્ડ વેરી એરોમેટિક પંજાબ ગ્રિલ રેડી છે અને ખરેખર માઉથ વોટરિંગ. યસ,
પંજાબ ગ્રીલ સિઝલર બનાવવા માટે જોઈશે વન ઓનિયન રાઈસ બનાવવા માટે તેલ 3 ટીસ્પૂન સ્લાઈસ કરેલી ડુંગળી 2 નંગ લીલા મરચાં 1 ટીસ્પૂન ઇલાયચી નાખીને રાંધેલો ભાત 1 કપ મીઠું સ્વાદ પ્રમાણે પંજાબ ગ્રીલ સિઝલર બનાવવાની રીત બર્ન ઓનિયન રાઈસ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં ડુંગળીને બરાબર સાંતળી લો હવે તેમાં લીલા મરચાં ઇલાયચી નાખેલ રાંધેલા ભાત ઉમેરી મીઠું નાખી રાઈસને ટોસ કરી લો ગાર્લિક સોટેડ વેજીટેબલ્સ બનાવવા માટે જોઈશે બટર 1 ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ 4 કળી બ્રોકલી અને બેબી કોર્ન 1 બાઉલ બેબી પટેટોસ 8 થી 10 નંગ મીઠું સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન ગાર્લિક સોટેડ વેજીટેબલ્સ બનાવવાની રીત એક પેનમાં બટર લઈ તેમાં લસણને સાંતળી લો ત્યારબાદ તેમાં બેબી કોર્ન બ્રોકલી બટાકા મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી વેજીટેબલ્સને સૌતે કરી લો સેવરી જામુન બનાવવા માટે જોઈશે મોળો માવો 100 ગ્રામ મેંદો 1 ટેબલસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે દૂધ જરૂર મુજબ અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ સ્ટફિંગ માટે ઘી તળવા માટે સેવરી જામુન બનાવવાની રીત એક બાઉલમાં માવો લઈ તેમાં મેંદો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી કણક તૈયાર કરો હવે કણકના ગોળા વાળી લઈ થેપી લઈ વચ્ચે ચીઝ મૂકી કવર કરી ગોળાને ગરમ ઘીમાં ક્રિસ્પી એવા તળી લો સ્પિનેચ સોસ બનાવવા માટે જોઈશે લીલું નારિયેળ 2 ટેબલસ્પૂન કાજુ 2 ટેબલસ્પૂન આદું 1 ટીસ્પૂન લસણ 1 ટીસ્પૂન લીલા મરચાં 1 ટીસ્પૂન મગજતરીના બી 1 ટીસ્પૂન ખસખસ 1 ટીસ્પૂન દહીં 3/4 કપ તેલ 2 ટેબલસ્પૂન પંજાબી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે પાલકની પ્યોરે 1 કપ સિઝલરને એસેમ્બલ કરવા માટે જોઈશે કોબીજના પાન ફ્રેન્ચ ફ્રાઈઝ ચેરી ટમેટોસ અને સિઝનિંગ માટે બટર સ્પિનેચ સોસ બનાવવાની રીત એક મિક્સર જારમાં લીલું નારિયેળ કાજુ આદું લસણ લીલા મરચાં મગજતરીના બી ખસખસ અને દહીં ઉમેરી ક્રશ કરી લો હવે પેનમાં તેલ લઈ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી સાંતળી લો હવે તેમાં પંજાબી ગરમ મસાલો મીઠું દહીં અને પાલકની પ્યોરે ઉમેરી 5 થી 10 મિનિટ માટે સોસને કૂક કરી લો હવે સિઝલર પ્લેટ ઉપર કોબીજ પાતરી રાઈસ સોટેડ વેજીટેબલ્સ ફ્રેન્ચ ફ્રાઈસ અને સેવરી જામુન લઈ સોસ પોર કરી ચેરી ટમેટો મૂકી બટરથી સિઝલ કરી સર્વ કરો તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ પંજાબ ગ્રીલ સિઝલર કમ બેક ટુ યોર ફેવરેટ અંગૂર તુવેરદાર રસોઈ શો સિઝલર શીખ્યા બાદ હવે વારો છે અંગૂર તુવેરદારમાંથી એક ફેન્ટાસ્ટિક વેરાયટી શીખવાનો આનંદ બહુ જ સરસ એકદમ ફ્લેવરફુલ સિઝલર આપણે શીખ્યા અને હવે દાલ ગુજિયા લઈએ છીએ અંગૂર તુવેરદારમાંથી યસ અચ્છા દાલ ગુજિયા છે અને એની જોડે હની ચીલી સોસ છે વાવ એટલે સેવરી ગુજિયા બનવાના છે સેવરી ગુજિયા બનવાના છે અને અંગૂર તુવેર દાલમાંથી બનવાના છે શું વાત છે ઓકે તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ અંગૂર તુવેર દાલ તો છે જ એને મેં બાફીને રાખેલી છે કાંદા છે પનીર છે ગુજિયા માટેનો એક ડો રેડી કર્યો છે ચીલી સોસ છે ગરમ મસાલો છે કેચઅપ છે ખાંડ છે લાલ મરચું છે લીંબુ છે મીઠું છે ને હની છે યસ તો સ્ટાર્ટ કરીએ યસ સૌથી પહેલા એક સ્ટફિંગ બનાવીશું ઓકે ગેસ ઓન કરીએ ઓઇલ લઈશું થ્રી ટીસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે ઓકે ઓનિયન્સ એડ કરવાની છે અને મેં ફાઇન ચોપ કરેલી છે ડુંગળીને કેટલી સાંતળીશું આને બહુ વધારે કુક નથી કરતા થોડી ક્રંચી જ રાખવાની છે ઓકે ગુજિયા હંમેશા આપણે સ્વીટ બનાવતા હોઈએ છે ટોપરાનું છીણ હોય કે સૂજી હોય એના સ્ટફિંગના ઇવન માવાના સ્ટફિંગ વાળા બી ગુજિયા બનતા હોય છે બટ અત્યારે થોડું ડિફરન્ટ વર્ઝન કરીએ છે સેવરી ગુજિયા કરીએ છે યસ
ઓનિયન્સ કૂક થઈ ગઈ છે, અંગૂર તુવેર દાલ લીધી છે. એક વાટકી દાલને ઓલમોસ્ટ 1 hour માટે પલાળીને રાખવાની છે. ઓકે, અને પલાળીને પછી એની અંદર 2 વાટકી પાણી, મીઠું અને થોડુંક ઓઇલ નાખીને એને એક જ વિસલ થાય ત્યાં સુધી જ એને કૂક કરવાની છે. અચ્છા, એ પાણી બહુ જ ઓછું નાખવાનું છે. ઓકે, બીકોઝ આપણે જે સ્ટફિંગ રેડી કરવું છે, ડ્રાય રેડી કરવું છે, રાઈટ, એટલા માટે. ઓકે, અને દાળને આખી જ રાખવી. યસ. હાફ કપ જેટલી દાળ લઈશું. સીઝનિંગ કરીશું. સોલ્ટ લઈએ છે એઝ પર ટેસ્ટ. લાલ મરચું છે 1 teaspoon. ગરમ મસાલો છે 1 teaspoon. શુગર લઈએ છે 1 teaspoon. એને મિક્સ કરી લઈશું. એટલે બધા જ ટેસ્ટ અંદર એડ કરીએ છીએ, ચોળાશ પણ છે, તીખાશ પણ છે. યસ. દાળનું પાણી પડે ત્યાં સુધી એને કૂક થવા દેવાની છે. ઓકે, એટલે સ્ટફિંગ ડ્રાય કરી દેવાની. યસ. નોર્મલી આપણે ઘૂઘરા છે કે ગુજિયા બનાવતા હોય તો સ્ટફિંગને અગાઉથી રેડી કરીને રાખતા હોઈએ છીએ. આમાં પણ એવું કરી શકાય? હા, આમાં બી કરી શકાય છે કે તમે સ્ટફિંગને રેડી કરીને ઇનફેક્ટ 2 to 3 days માટે તમે ફ્રીજમાં રાખી શકો છો. અચ્છા, ના ત્યારે આપણે ગુજિયા વર્કઆઉટ કરીએ છીએ. ગુજિયાની જગ્યા પર તમે આ સ્ટફિંગમાંથી સમોસા છે, કચોરી છે, એવું વર્કઆઉટ કરી શકાય છે. એન્ડ ઇવન સ્ટફ પરાઠા બી આ સ્ટફિંગમાંથી વર્કઆઉટ કરી શકાય. અરે વાહ. પનીર લઈશું. ઓલમોસ્ટ 1/2 cup જેટલું પનીર લેવાનું છે. એનાથી પણ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. ના, દાળનું સ્ટફિંગ બહુ જ, એટલે બહુ જ ડિફરન્ટ લાગે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. અને સ્પેશિયલી આપણે અંગૂર તુવેર દાળ યુઝ કરી છે એટલે એની મીઠાશ તો બહુ જ સારી છે. અને બેસ્ટ પાર્ટ એવો છે આ દાળનો કે આ 5 kg પેક્સમાં બી મળે છે, 10 kg પેક્સમાં બી મળે છે. અને આ દાળને તમે થ્રુઆઉટ ધ યર અગર સ્ટોર કરો છો તો પણ આમાં કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. એટલે તમારી કન્વિનિયન્સ પ્રમાણે તમે એને ખરીદી શકો છો. ઓન, ગેસ ઓફ કરી દઈએ. ઓકે, લાસ્ટમાં લીંબુ એડ કરીશું 1 teaspoon. સ્ટફિંગને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. તો અંગૂર તુવેર દાળમાંથી સ્ટફિંગ રેડી છે, અને ઠંડુ થવા દઈશું. ઓકે, આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, હવે ગુજિયા વાળીશું. યસ. અમે એક ડો રેડી કરેલો છે જેમાં 1 વાટકી મેંદો, એમાં 1 ચમચી સોજી, 1 ચમચી તેલ અને મીઠું નાખીને એનો પરાઠા જેવો ડો રેડી કર્યો છે. ઓકે, ઇક્વલ સાઈઝના લુઆ કરી લઈશું.
અને એના સ્ટફિંગમાં આપણે કોઈ વેરિએશન લેવા હોય તો શું કરી શકીએ? આમાં તમે અત્યારે પનીર લીધું છે, પનીરની જગ્યા પર ચીઝ લઈ શકાય છે. ઇવન દાળની સાથે અમુક વેજીટેબલ્સ બી સારા લાગતા હોય છે. તો અત્યારે આપણે ખાલી ઓનિયન્સ લીધી છે, ઓનિયન્સની જગ્યા પર તમે બીજા કોઈ વેજીસ પણ એડ કરી શકો છો. પૂરીની થિકનેસ કેવી રાખીશું? બહુ વધારે થિક પણ નથી કરતા અને બહુ પતલી પણ નથી કરતા. અને ગુજિયાની સાઈઝ થોડીક મોટી રાખવાની છે. સ્ટફિંગ એકદમ સરસ મસાલેદાર, આપણે જે કચોરીનું કરતા હોઈએ એના જેવું જ છે. એટલે આઈ થિંક તમારા મેન્યુમાં, કોઈ પણ મેન્યુમાં એ સેટ થઈ જશે. ઓલમોસ્ટ 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ લેવાનું છે. જે સાઈડ્સ જે છે એને થોડીક પ્રેસ કરીને બહાર લેવાની છે. હવે આને સાઈડ્સને વાળીને પછી ફોર્કથી ઇમ્પ્રેશન આપવાની છે. થોડીક વાળતા જવાનું છે અને ઇમ્પ્રેશન આપવાની છે. ઓકે, એટલે આપણે જેમ ચપટી લેતા હોઈએ બસ એવી જ રીતે ચપટી લઈને ફોર્કથી ઇમ્પ્રેશન આપી દઈએ. યસ. આવી રીતે બીજા ગુજિયા પણ રેડી કરીશું. અને થોડા મોટા કરીએ છે ગુજિયા, એટલે ફરસાણમાં તમારે સર્વ કરવા હોય તો આરામથી કરી, હા, કરી શકાય છે. આ ગુજિયાને તમે ઇવન ચાટ ફોર્મમાં બી સર્વ કરી શકો છો. જેમ આપણે કચોરી છે તો કચોરીની સાથે આમલીની ચટણી, સેવ, ઓનિયન બધું નાખીને સર્વ કરતા હોઈએ છીએ, એવી રીતે આ ગુજિયાને ચાટ ફોર્મમાં પણ સર્વ કરી શકાય છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો પછી આને એક સાથે આ રીતે વાળીને કપડું ઢાંકીને મૂકી જ શકીએ ને? હા, મૂકી શકાય છે. ઇવન કાચા પાકા તળીને રાખી દો તો પણ વાંધો નથી આવતો. અચ્છા, ઓકે. સાઈડ્સ અગેન પ્રોપરલી સીલ કરી લેવાની છે. અને વાળતા જવાનું છે એન્ડ ઇમ્પ્રેશન આપવાની છે. અને ફ્રાય કરી લઈએ. યસ, સરસ ક્રિસ્પી થવા દઈશું. યસ, ઓકે. અને ફ્લેમ મીડિયમ ફ્લેમ પર જ કરવાના છે, બીકોઝ મેંદાનું જે લેયર જે છે આપણે નોર્મલ કરતા થોડુંક થિક રાખ્યું છે. ઓકે, એટલે એકદમ ક્રિસ્પી થાય અને કુક થાય ત્યાં સુધી એને રાખવાના છે. ઓકે. ગુજરાતને બિહારમાં પુરુકિયા કહે છે અને ગોવામાં નેવરી.
આ બંને વેરાયટીઝ ગુજિયાની સ્વીટ વેરાયટીઝ છે અને બંને ખૂબ જ પોપ્યુલર છે. અને અત્યારે ગુજિયાની સેવરી વેરાયટી તળાઈ રહી છે, તો લઈ લઈએ એક શોર્ટ બ્રેક. સ્વાગત છે તમારું તમારા મનપસંદ અંગૂર તુવેરદાળ રસોઈ શોમાં. સરસ મજાના દાળ ગુજિયા રેડી છે, બસ હવે એની સાથેનો સોસ શીખવાનો છે. આનંદ, ગુજિયા સરસ મજાના ફ્રાય થઈ ગયા છે, હવે હની ચીલી સોસ બનાવવાની છે. ઓકે, એક બાઉલ લઈશું. એક બોલમાં કેચઅપ લઈશું, 1 ટેબલસ્પૂન કેચઅપ લઈશું, 1 ટીસ્પૂન ચીલી સોસ લઈશું, 1 ટેબલસ્પૂન હની લઈશું, 1 ટેબલસ્પૂન હની લઈશું. ગુજિયા બી રેડી છે, સર્વ કરીએ. સૌથી પહેલા જે હની ચીલી સોસ રેડી કર્યો હતો એ લઈશું. જે ગુજિયા રેડી કર્યા હતા એને સર્વ કરીશું. તો અંગૂર તુવેર દાલમાંથી દાલ ગુજિયા વિથ હની ચીલી સોસ રેડી છે. દાલ ગુજિયા વિથ હની ચીલી સોસ બનાવવા માટે જોઈશે બાફેલી અંગૂર તુવેર દાળ 1/2 કપ, તેલ 3 ટીસ્પૂન, બારીક સમારેલી ડુંગળી 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, પનીર 1/2 કપ, લીંબુનો રસ 1 ટીસ્પૂન, ગુજિયા માટે મેદાની બાંધેલી કણક 1 કપ, તેલ તળવા માટે. હની ચીલી સોસ બનાવવા માટે જોઈશે કેચઅપ 1 ટેબલસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન. દાળ ગુજિયા વિથ હની ચીલી સોસ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં ડુંગળીને સાંતળી લો. હવે તેમાં બાફેલી અંગૂર તુવેર દાળ, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી દાળનું પાણી બળે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં પનીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. સ્ટફિંગને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે મેદાની બાંધેલી કણકના લુઆ કરી પૂરી વણી લો. વચ્ચે સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી સાઈડ સ્ટિક કરી ગુજિયા વાળી લો. ગુજિયાને ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો. હવે એક બાઉલમાં કેચઅપ, ચીલી સોસ અને મધ લઈ મિક્સ કરી લો. ગુજિયાને હની ચીલી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ દાળ ગુજિયા વિથ હની ચીલી સોસ. સિઝલર્સ જે તમે આટલા દિવસથી માણ્યા તેનું ઓરિજિન જોવા જઈએ તો જાપાનનું ટેરિયાકી ક્યુઝિન માનવામાં આવે છે અને ત્યાંથી તે યુએસ આવ્યા World War II માં. સિઝલર કોઈ પર્ટિક્યુલર ક્યુઝિનમાં નથી આવતું, પણ એક સર્વિંગ સ્ટાઇલ છે. બસ, તો તમને સિઝલરની આટલી બધી વેરાયટીઝ તો મળી ગઈ છે, પણ એક વાત ચોક્કસથી યાદ રાખજો કે સિઝલર પ્લેટને 15-20 મિનિટ સુધી ચોક્કસથી ગરમ કરજો સિઝલર સર્વ કરતા પહેલાં. અને આ બધી સિઝલરની વેરાયટી જ્યારે તમે ઘરે ટ્રાય કરો ત્યારે તે કેવી બની તે અમને ચોક્કસથી જણાવજો પત્ર કે ઈમેલ દ્વારા આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી 2 માળ સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com.